અંકલેશ્વર શહેરના રસ્તા પર ધૂળ સાફ કરવાનું મશીન ધૂળ ખાઈ રહ્યું છે ત્યાં આ મશીનને દિવાળીના તહેવારોમાં રસ્તો સાફ કરવા માટે કાઢવામાં આવે તેવું નગરસેવક બક્કો પટેલે માંગ કરી છે। દિવાળીના તહેવારો આવી રહ્યા છે અને દિવાળીના તહેવારોને લઈ હાલ તો અંકલેશ્વર શહેરના રસ્તા ઉપર ધૂળની મોટી સમસ્યા સર્જાય છે। લોકોનો ધમધમાટ છે, વાહનો દોડી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર શહેરના રસ્તાની ધૂળ લોકોના ઘર સુધી અને દુકાનો સુધી પહોંચી ગઈ છે। ત્યારે હાલ તો જોવાનું રહ્યું કે અંકલેશ્વર શહેરમાં ધૂળ સાફ કરવા માટેનું લાખો રૂપિયાનું મશીન ખરીદવામાં આવ્યું હતું, પરંતુ તે જ હવે ધૂળ ખાઈ રહ્યું છે। પાણીની ટાંકી પાસે આ ધૂળ ખાઈ રહેલા મશીનને જોઈને લોકો કહી રહ્યા છે કે જે ધૂળ સાફ કરવા માટે મશીન હતું તેને જ ધૂળ લાગી ગઈ છે। ત્યારે આ મામલે વિપક્ષના નગરસેવક બખ્તિયાર પટેલ દ્વારા હાલ આ તહેવારો આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેરના રસ્તાઓને ધૂળ સાફ કરવા માટે આ મશીન શરૂ કરવાની માંગણી કરી છે। આ મશીન થકી શહેરના રસ્તાઓ સાફ કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે। ત્યારે લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલા આ મશીન જો ધૂળ ખાતા હોય તો અન્ય તો કેટલી મશીનરી છે જે ધૂળ ખાઈ રહી છે, તેવો આક્ષેપ બખ્તિયાર પટેલે કર્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રોડ સાફ કરવાનું મશીન લેવામાં આવ્યું હતું। અગાઉ દિવાળી આવી રહી છે અને રોડ ઉપર ધૂળ ઉડી રહી છે અને આ મશીન શોભાના ગાંઠિયા સમાન પાણીની ટાંકી પાસે ધૂળ ખાઈ રહ્યું છે। એવા ઘણા બધા સાધનો છે કે જે ધૂળ ખાઈ રહ્યા છે, જે અંકલેશ્વરની શોભામાં કામ લાગે એવા સાધનો છે જે કામ લાગે, પણ અંકલેશ્વર નગરપાલિકા એનું યુઝ કરતી નથી। તો સત્તા પક્ષને મારી વિનંતી છે કે વહેલી તકે એ સાધનો યુઝ કરી અંકલેશ્વરની સંસ્થામાં ધ્યાન આપે। જય હિન્દ।